सलाम वालेकुम विद्यार्थी मित्रों, म्यूजिक स्कूल यूट्यूब चैनल पर आपनो स्वागत छे। हवे आपणे आजे चर्चा करवाना छे सापेक्ष वेगनी, बराबर। हवे सापेक्ष वेगनी चर्चा करता पहेला आपणी जूनी चर्चा याद करी लईए કે જેની અંદર આપણે સાપેક્ષ વેગની ચર્ચા કરી હતી। આપણો આજનો ટોપિક છે કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતા બે કણોના સાપેક્ષ વેગના સૂત્ર લખો અને તેનું વ્યાપક સમીકરણ તારો। હવે વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગ કોન્સેપ્ટ ત્યારે જ આવે જ્યારે એક કરતા વધુ કણો ગતિ કરતા હોય અથવા પદાર્થ ગતિ કરતા હોય ત્યારે। કેમ કે સાપેક્ષ ગતિ એ એવો કોન્સેપ્ટ છે કે અહીંયા કમ્પેરિઝન થાય કોઈ એક ની કોઈ બીજા સાથે, બરાબર। એટલે કે કોઈ એક કણ ગતિ કરી રહ્યો છે એની આપણે બીજા હારે કમ્પેરિઝન કરવાની થાય, બરાબર। એટલે કે કોઈ એક કણ ગતિ કરી રહ્યો છે અને કોઈ બીજો કણ ગતિ કરી રહ્યો છે, તો હવે અહીંયા કમ્પેરિઝન શું આવશે કે કયો કણ વધુ ઝડપથી ગતિ કરી રહ્યો છે અથવા તો કયા કણ ની ગતિ વધુ ઝડપથી થશે અથવા તો કોણ પહેલા પહોંચશે જગ્યા ઉપર અને કોણ પાછળથી પહોંચશે। બે ટ્રેનો અમદાવાદ અને વડોદરાથી નીકળે છે, હવે બંનેનું જે ડિસ્ટન્સ છે એ આણંદ સ્ટેશન પર સેમ થાય છે। એનો મતલબ અમદાવાદ થી આણંદ સુધીનું અંતર અને વડોદરા થી આણંદ સુધીનું અંતર સમાન છે, તો આવા સંજોગોમાં કઈ ટ્રેન આણંદ વહેલા પહોંચશે તો કયા કારણે એ વહેલા પહોંચશે, આવી બધી ચર્ચાઓ જ્યારે એક કરતા વધુ કણો અથવા તો પદાર્થો અથવા તો વસ્તુઓ ગતિ કરતી હોય ત્યારે થાય છે। હવે અહીંયા એક શબ્દ વાપરવામાં આવ્યો છે નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં। નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે નિર્દેશ ફ્રેમ એટલે કે જેને આપણે ધ્યાનમાં લઈ અને પદાર્થની ગતિ મેળવીએ એ આપણો નિર્દેશ ફ્રેમ છે। ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એક રોડ પાસે ઊભા છો, ત્યાંથી બે અલગ અલગ કાર પસાર થાય છે, એક રેડ કલરની ને એક બ્લુ કલરની। તમે બંને કારની ગતિનું અવલોકન કરો છો તો એ બંને કારની ગતિના અવલોકન સમયે તમારી પોઝિશન બદલતી નથી, તમે એ જ જગ્યા ઉપર સ્ટેબલ છો, તો આ કારની ગતિના અવલોકન દરમિયાન તમે નિર્દેશ ફ્રેમ છો, બરાબર। હવે નિર્દેશ ફ્રેમ તરીકે તમે જમીન પણ લઈ શકો, બરાબર, કેમ કે જમીન ખસકતી નથી, તો કોઈ એક જગ્યા ફિક્સ કરી લ્યો, એ જગ્યા પાસેથી બે અલગ અલગ પદાર્થોના ગતિની ચર્ચા કરો છો તો એ જમીન રહી એ નિર્દેશ ફ્રેમની ભૂમિકા ભજવે છે। ચલો જોઈએ, ધારો કે બે કણો એ અને બી ના કોઈ એક નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે વેગ વી એ અને વી બી છે। એનો મતલબ મેં હમણાં વાત કરી એમ કે કોઈ એક ચોક્કસ નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે કણ એ નો વેગ વી એ છે, કણ બી નો વેગ શું છે વી બી। હવે આપણે એ બંનેની સાપેક્ષ વેગની ચર્ચા કરવી છે। હવે આપણે ચર્ચા કરીએ કે એના પહેલા તમને એક ઉદાહરણ આપી દઉં કે તમે ઊભા છો રોડ પર સ્ટેબલ સ્થિર અવસ્થામાં, નિર્દેશ ફ્રેમ છો તમે, તો હવે તો કે હવે તમારી બાજુમાંથી નીકળતી રેડ કારની ઝડપ 30 કિલોમીટર પ્રતિ અવર છે અને તમારી બાજુમાંથી નીકળતી બ્લુ કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ અવર છે, બરાબર। એ તમારી સાપેક્ષે એ બંનેની ઝડપ છે, પણ હવે એ રેડ કાર અને બ્લુ કારના ડ્રાઈવર એકબીજાની સાપેક્ષે ઝડપનું અવલોકન કરશે તો જવાબ અલગ હશે। તમારી માટે રેડની ઝડપ 30, બ્લુની ઝડપ 50, પણ એ બંને ડ્રાઈવર માટે ઝડપ અલગ અલગ હશે। કેવી રીતે? રેડ કારનો ડ્રાઈવર બ્લુ કારની ઝડપનું અવલોકન કરશે તો એને એવું લાગશે કે 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે, કેમ કે
ઈ 30ની ઝડપે જાય છે, બાજુમાં બ્લુ કાર 50ની ઝડપે જાય છે, તો 30ની ઝડપ એને દેખાશે નહીં. હવે તો એની જે ઝડપ છે એ તમને અનુભવાય છે, પણ રેડ કાર અને બ્લુ કારના ડ્રાઈવર એકબીજાની ઝડપ અનુભવી શકતા નથી. એની ઝડપ અનુભવે છે, પણ 30ની ઝડપે જતો અને 50ની ઝડપે જતો બે વાહનો એકબીજાની ઝડપનો અવલોકન કરે છે, એને શું લાગે છે? 30 વાળાને એવું લાગે છે કે 50 વાળી કાર 20 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. તો આ એકબીજાની સાપેક્ષના વેગની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષે એનો વેગ અલગ છે, પણ એની બાજુવાળી કારની સાપેક્ષે એનો વેગ અલગ છે. તો હવે અહીંયા જોઈએ એવું છે, બી ની સાપેક્ષે એ નો વેગ, એને આપણે કહીએ છીએ વી એ બી. અહીંયા એ બી શબ્દ વાપરો, જો વી એ બી જે પાછળ હે એની સાપેક્ષે આગળ વાળાનો વેગ, એટલે અહીંયા જવાબ શું આવશે? વી એ માઇનસ વી બી. તો અહીંયા તમે વી એ મૂકો 30, વી બી મૂકો 50, તો 30 - 50 માઇનસ વી આવશે. એનો મતલબ બ્લુ કાર વાળાને એમ લાગે કે એના કરતા 20 જેટલી ઓછી ઝડપે બાજુવાળી કાર ગતિ કરે છે. એનો મતલબ અહીંયા તમને અનુભવ કેવો થાય છે? તો કે ઓ એક વધુ ઝડપે જાય 20ની, એકને એવો અનુભવ થાય ને એકને એવો થાય કે 20 જેટલી ઝડપ ઓછી છે મારા કરતા. તો અહીંયા જવાબ આવ્યો માઇનસ. એવી જ રીતે એ ની સાપેક્ષે બી નો વેગ જો, તો વી બી એ થશે. એ ની સાપેક્ષે બી નો વેગ, એનો જવાબ કેમ મેળવશું? વી બી માઇનસ વી એ. આ બંને સમીકરણ પરથી કહી શકાય કે બંને સેમ જ છે, પણ જવાબ કેવા જુઓ, એ ને એવું લાગે છે કે બી વાળો એના કરતા 20ની ઝડપે વધુ જાય છે, બી ને એવું લાગે છે કે એ વાળો એના કરતા 20 જેટલી ઝડપે ઓછી આવે. પણ બંનેને જે અનુભવ થાય છે એ 20નો જ થાય, એટલા માટે જો આપણે એને મોડમાં લખીએ ને તો એ બંને ઝડપનું મૂલ્ય કેવું આવે છે? સમાન જ જોવા મળે છે. એટલે આ પ્રકારે તમે સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ સમજી શકો. હવે એ ની સાપેક્ષે બી નો વેગ અને બી ની સાપેક્ષે એ ના વેગના મૂલ્યો સમાન હોય છે. આપણે ખબર પડી ગઈ સમાન કેવી રીતે સમાન હોય છે, કે એ કાર વાળાને એવું થાય કે મારા કરતા 20 જેટલી ઝડપે વધુ જાય, બી વાળાને એવું લાગે કે 20 જેટલી ઝડપ ઓછી, પણ 20 જે શબ્દ રહ્યો એટલે કે મૂલ્ય એ બદલતું નથી. વ્યાપક રીતે આપણે વાત કરીએ તો P અને Q કોઈ ત્રીજા પદાર્થ X ની સાપેક્ષે વેગ જાણતા હોય તો Q ની P ની સાપેક્ષે વેગ કેટલો? બરાબર, આપણે કીધું કે તમે નિર્દેશ ફ્રેમ છે, બે અલગ અલગ કાર છે, બરાબર, તમે બે નો જાણો હો, પણ ઈ બે એકબીજાની સાપેક્ષ વેગ જાણતા નથી, તો તમારી માહિતી ઉપરથી એનો વેગ જાણી શકાય? યસ, તમે બી નો વેગ એ જાણો છો, એનો જાણો છો, તો બી માઇનસ એ કરો એટલે એ બી ની સાપેક્ષ નો વેગ મળી ગયો કે ન મળી ગયો? જો અહીંયા એ જ છે ફોર્મ્યુલા, છે કે નહીં સેમ પ્રકારની? તો આ પ્રકારની જયારે ભ્રમણ, આ પ્રકારની ગતિ હોય ત્યારે સાપેક્ષ વેગ ચર્ચામાં આવે છે. એને તમે પ્રાયોગિક ઉદાહરણ વડે સમજવાનો પ્રયત્ન કરશો તો વધુ સરળતાથી સમજી શકશો. થેન્ક યુ વિદ્યાર્થી.